નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય અંગ્રેજી મોડલ ટેસ્ટ પેપર, એટલે ટેસ્ટ પેપર આપણે જે ભણી ગયા પાઠ એના ટેસ્ટ પેપર લેવામાં આવે છે. તો પેપર 1 સેમિસ્ટર 1 પ્રથમ સત્ર, સેમિસ્ટર 1 એટલે પ્રથમ સત્રનું પેપર 1, યુનિટ 1 to 5. કેટલા યુનિટનું પૂછાશે? લેસન 1 થી 5, 1 થી 5 લેસન હોય એ પૂર્ણાવર્તન કરવામાં આવશે. શું કરવામાં આવશે? પૂર્ણાવર્તન. પ્રશ્ન 1, એ સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. તો સમાન ઉચ્ચારવાળા શબ્દો મિક્સ, તો 6 IX IX પાછળના શબ્દો સમાન બોલાય. સમાન ઉચ્ચારવાળા શબ્દો એટલે સમાન શબ્દ ઉચ્ચાર એનો સરખો થાય એવા શબ્દો. તો મિક્સ, તો 6 આપણે ભણી ગયા પહેલા પાઠમાં, લેસન 1 માં ભણી ગયા સમાન ઉચ્ચારવાળા શબ્દો. એ શબ્દો આપણે અહીંયા લખવાના છે. કેટ, તો લેબ. પેટ, તો કેટ. રન, તો ગન. લોટ, તો પોટ. લોટ, તો પોટ. થઈ ગયા ને સમાન ઉચ્ચારવાળા શબ્દો, આ તમે શીખી ગયા એટલે તમને આવડતા જ હશે. તો આગળ જોઈએ. બી, ચિત્રો જોઈ. એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરી, શબ્દો પૂર્ણ કરો. અહીંયા એ ઈ આઈ ઓ યુ શું છે? સ્વર છે. અહીંયા આપણે સ્વરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, એ આપણે શીખી ગયા લેસન 1 માં. શીખી ગયા ને? તો આપણને પહેલું શું આવ્યું છે ચિત્ર? એગનું. તો અહીંયા એગનો ઈ શું આવશે? ખાલી જગ્યામાં ઈ, ડબલ જી, એગ એટલે ઈંડુ. પી ખાલી જગ્યા એન, પિન. પિન કહેવાય ટાકણીને, શું કહેવાય? પિન. તો પિન દીર્ઘઈ છે તો શું આવશે? આઈ આવશે. કયો સ્વર મૂકવામાં આવશે ખાલી જગ્યામાં? આઈ, પી આઈ એન, પિન એટલે ટાકણી. ટોપ, ભમેડો એટલે ઇંગ્લિશમાં ટોપ કહેવાય, ટોપ એટલે ભમરડો. ટી ખાલી જગ્યા પી, તો ખાલી જગ્યામાં શું આવશે? ટોપ. નો કાનો માત્ર નો ઓ આવે, તો અહીં આપણે સ્વર ઓ મેલીશું, મૂકીશું. ટી ઓ પી, ટોપ એટલે ભમાડો. ફેન, ફેન એટલે પંખો. ફેનનો સ્પેલિંગ તો તમને આવડતો હશે, એફ એ એન, એફ એ એન. ફેન એટલે પંખો, ખાલી જગ્યામાં સ્વર એ આવશે. પછી હોટ, હોટ એટલે ઝૂંપડી. શું થાય? હોટ એટલે ઝૂંપડી. એચ ખાલી જગ્યા ટી, તો એ શું આવશે? આપણે શીખી ગયા છીએ આ સ્વર વડે ખાલી જગ્યા પૂરવાનું, તો ખબર હશે હોટ. તો એ શું આવશે? યુ. શું આવશે? યુ, એચ યુ ટી, હોટ એટલે ઝૂંપડી. પોટ, પોટ એટલે માટલું, માટીનો ઘડો. પી ખાલી જગ્યા ટી, તો ખાલી જગ્યામાં કયો સ્વર મૂકવામાં આવશે? ઓ, પોટનો કાનો માત્ર ઓ આવે. શું આવે? ઓ સ્વર મૂકશું. પી ઓ ટી, પોટ એટલે ઘડો. ટેપ, ટેપ એટલે નળ. ટી એ પી, ટી એ પી, ટેપ એટલે ભમર, ટેપ એટલે નળ. એ શું સ્વર આવશે? એ. જગ, જગનો સ્પેલિંગ, કપનો સ્પેલિંગ આવડતો હશે તો જગનો સ્પેલિંગ એ આવડી જાય. જી યુ જી, જી યુ જી, જગ. આપણે આ શીખી જ ગયા એટલે આવડતું જ હોય તમને લોકોને, એટલે જી યુ જી, જગ એટલે જગ. પગનું ચિત્ર છે, પગને શું કહેવાય અંગ્રેજીમાં? લેગ. એલ ખાલી જગ્યા જી, લે માત્રનો ઈ આવે, તો એલ ઈ જી, લેગ એટલે પગ. પિન, ડસ્ટબિન આપણે શીખી ગયા. બી ખાલી જગ્યા એન, બિનનો આઈ, બી દીર્ઘઈનો. શું આવે? આઈ. તો અહીંયા સ્વર શું આવશે ખાલી જગ્યામાં? આઈ, બી આઈ એન, બીન. પ્રશ્ન 2, એ ચિત્ર જોઈ પ્રાણીનું નામ વાંચો અને સાચા સ્પેલિંગ વાળા બોક્સમાં રંગ પૂરો. અહીંયા આપણે સ્પેલ ચિત્ર, પ્રાણીનું ચિત્ર જોવાનું અને નામ વાંચીને એ નામ આપ્યું છે અને ચિત્ર પણ આપ્યું છે. એ નામ જોઈને આપણે અહીંયા જે નામ હોય સરખું સાચું હોય એ સ્પેલિંગમાં આપણે રંગ પૂરવાનો છે, તે આપણે શીખી ગયા. આગળ શીખી ગયા ને એનિમલ્સમાં, તો એ આપણે અહીંયા શીખવાનું છે. આપણે આવું આવ્યું હતું લેસનમાં રંગ પૂરવાનું, તો તમને મેં શીખવાડ્યું હતું.
એટલે તમને આવડતું જ હશે. તો આપણે જોઈએ M O N K E Y, મંકી એટલે વાંદરો. તો અહીંયા પેલું D O N K E Y છે, તો ડોન્કીનું છે. આપણે મંકીનું તો સાચું સ્પેલિંગ મંકી છે, તો મંકી વાળા સ્થાનમાં આપણે રંગ પૂરીશું. T I G E R, ટાઈગર. તો પહેલું ચિત્રમાં આપ્યું છે T I G E R, ટાઈગર, એટલે વાત ટાઈગરમાં આપણે રંગ પૂરીશું. બીજું હોર્સ, H O R S E, H O R S E, તો આ સાચું છે ને, આઉટ છે અને આ હોર્સ છે. આપણે હોર્સ વાળામાં રંગ પૂરીશું. કેમલ, પહેલું આપ્યું છે ટેબલ, કેમલ, તો આપણે કેમલ વાળા સાચો સ્પેલિંગ છે, આમાં રંગ પૂરીશું. સ્કિરવલ, તો સ્ક્યોર ને સ્કિરવલ, તો આપણે સ્કિરવલમાં રંગ પૂરીશું, અહીંયા રંગ પૂરીશું. બાજુમાં આપ્યું છે ડોંકી, ડોંકી એટલે ગધેરો, ગધેરાનું ચિત્ર છે. અને નીચે આપ્યું છે મંકી, આપણે મંકીમાં રંગ નહીં પૂરવાનું, ડોંકી એટલે ગધેરો, તો ડોંકી વાળા સ્પેલિંગમાં આપણે રંગ પૂરીશું. આ બોક્સમાં સીપ, S I P, સીપ એટલે જહાજ થાય, ને S H ડબલ E P એટલે ઘેટું. તો આપણે ઘેટુરાનું ચિત્ર આપ્યું છે, જહાજનું ચિત્ર નથી આપ્યું. તો સાચો સ્પેલિંગ આ છે, S H ડબલ E P, સીપ એટલે ઘેટું. તો આમાં રંગ પૂરીશું આપણે. રેબિટ, રેબિટ એટલે સસલું, રોબિન અને રેબિટ, તો આપણે રેબિટ એટલે સસલું થાય, તો રેબિટમાં રંગ પૂરીશું. એલિફન્ટ, તો એલિફન્ટ પહેલું આપ્યું છે, અને સ્કિરવલ, આપણે સ્કિરવલમાં એટલે ખિસકોલી થાય, એલિફન્ટ એટલે હાથી, તો હાથીનું ચિત્ર છે. સાચો સ્પેલિંગ એલિફન્ટ છે, તો એલિફન્ટ દ્વારા સ્પેલિંગ બોક્સમાં આપણે રંગ પૂરીશું. બફેલો, બફેલો અને બટરફ્લાય એટલે પતંગિયું, અને બફેલો એટલે ભેંસ, તો ભેંસનું ચિત્ર છે. તો સાચો સ્પેલિંગ આ છે, તો આ બોક્સમાં આપણે રંગ પૂરીશું. બી, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ લખો. હું તમને અહીંયા પ્રાણીઓના નામ અંગ્રેજીમાં આપ્યા છે, એના ગુજરાતી બોલીશ, એટલે તમને ખબર પડી જશે કે કયો સ્પેલિંગ કયા કઈ ખાલી જગ્યામાં આવશે લખવાનો. તો ગોટ એટલે બકરી, લાયન એટલે સી, બેર એટલે રીંછ, ફોક્સ એટલે શિયાળ, ડિયર એટલે હરણ. ખબર પડી જાય, હું બોલી જઈ, પ્રાણીઓ જોઈને હવે તમને ખબર પડી જશે કે કયો કયા કઈ ખાલી જગ્યામાં કયો સ્પેલિંગ આવે. પહેલો બકરીનો છે, તો પહેલો જી ઓ એ ટી, તો એ લખીશું જી ઓ ટી, ગોટ એટલે બકરી. બેર, હું બોલી જઈ રીન્સ, બેર, તો બી ઈ એ આર, બી ઈ એ આર, બેર એટલે રીન્સ. અને હરણ, હરણને શું કહેવાય, ડિયર, તો ડી ડબલ ઈ આર, ડિયર એટલે હરણ. સીને શું કહેવાય, લાયન, એલ આઈ ઓ એન, લાયન એટલે સી. એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ, એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. તો હવે નીચે જોઈએ આપણે બીજો, ત્રીજો પ્રશ્ન આગળ. પ્રશ્ન ત્રણ, એ, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો. તો આપણને અંગ્રેજીમાં સ્પેલિંગો આપ્યા છે, એ પક્ષીઓના નામ હું બોલું છું. હેન એટલે મરઘી, ડક એટલે બતક, ક્રો એટલે કાગડો, કોક એટલે કૂકડો, દવ એટલે કબૂતર. તો આપણને પહેલું શું આપ્યું છે, કૂકડાનું ચિત્ર. કૂકડાને શું કહેવાય અંગ્રેજીમાં, કોક, સી ઓ સી કે, અહીંયા આપ્યું છે સ્પેલિંગ સી ઓ સી કે, તો એ ખાલી જગ્યામાં લખવાનું સી ઓ સી કે, કોક એટલે કૂકડો. બીજો આપ્યું છે મરઘીનું, એચ ઈ એન, એન એટલે મરઘી, ક્રો એટલે કાગડો, સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો. ડી યુ સી કે, ડક એટલે બતક, ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર. બી, વાહનોના નામોને યોગ્ય ચિત્રો સાથે જોડો. વાહનોના નામ આપ્યા છે, એને આપણે યોગ્ય ચિત્ર સાથે જોડવાના છે. પહેલું સ્કૂટર આપ્યું છે, તો સ્કૂટરને આપણે યોગ્ય સ્પેલિંગ સાથે જોડીશું, સ્કૂટર. પછી આ શું છે, હેલિકોપ્ટર, તો હેલિકોપ્ટરનો સ્પેલિંગ ક્યાં છે, તો આ રહ્યો, તો અને હેલિકોપ્ટર સાથે જોડીશું. પછી ટ્રક આપ્યું છે, ટ્રકનો સ્પેલિંગ આ રહ્યો, તો એને આપણે ટ્રકની સાથે જોડીશું. પછી આ શું છે, જીપ, તો જીપનો સ્પેલિંગ જો છે, આ રહ્યો, જી ડબલ ઈ પી, તો આપણે જીપ સામે અહીંયા જોડીશું. બસનો સ્પેલિંગ બી યુ એસ, બસના સ્પેલિંગ સામે જોડીશું. બાઇસિકલ, તો બાઇસિકલનો સ્પેલિંગ જોઈએ, આ રહ્યો, તો આ બાઇસિકલને આપણે બાઇસિકલ સામે જોડીશું. પછી શું છે, એરોપ્લેન, તો એરોપ્લેનને એરોપ્લેન સામે જોડીશું. ટોંગા, ટોંગાને આપણે ટોંગા સામે જોડીશું. અને રિક્ષા,
રિક્ષો ને રિક્ષા સામે જોડીશું. રહ્યું બાકી ટ્રેન, તો ટ્રેન આ બાકી રહ્યું તો એ ટ્રેન ને ટ્રેન સામે જોડીશું. પ્રશ્ન 4, ચિત્રો ગણો અને અંક તથા શબ્દોમાં લખો. ચિત્ર ગણી અંક અને આપણે શબ્દોમાં લખવાનું છે. આપણને પહેલું એક્ઝામ્પલ આપ્યું, ઉદાહરણ પહેલું આપ્યું છે ઘર, હાઉસ. તો 1 તો 1 ઓ એન ઈ 1 એટલે 1 2 3 4 5 તો 5 લખશું અને 5 નો સ્પેલિંગ લખશું F I V E 5 એટલે 5. 1 2 3 4 5 6 7 આવી રીતે ગણવાનું. 1 2 3 4 5 6 7 તો 7 આવ્યા તો અહીંયા 7 લખીશું અને અહીંયા લખીશું 7 નો સ્પેલિંગ SEVEN 7 એટલે 7. 1 2 3 4 5 6 7 8 તો 8 અહીં લખશું અને 8 નો સ્પેલિંગ લખશું EIGHT 8. 1 2 3 4 5 6 6 SIX 6 1 2 3 લખીશું અહીંયા અને 3 નો સ્પેલિંગ લખીશું THREE 3 એટલે ત્રણ. THREE 3 એટલે ત્રણ. તો અહીંયા આપણે એવું પ્રથમ સત્રનું પૂર્ણાવતન 1 પૂરું થાય છે અને આપણે અંગ્રેજીની નોટમાં લેસન લખીશું. હેડિંગમાં આવશું મોડલ ટેસ્ટ પેપર, પેપર 1, સેમિસ્ટર 1, યુનિટ 1 2 5 લખી પ્રશ્ન 1, પછી એમાં લખીશું બી, આ લખીશું બધું સ્વર વરે ખાલી જગ્યાઓ પૂરવાની, પછી આગળ લખીશું. અહીંયા આપણે પ્રશ્ન 2 કરવાનો, ચિત્રો જોઈ એ ચિત્ર આપણે દોરવાના નથી, ખાલી અહીં સ્પેલિંગ લખવાનું છે અને અહીંયા 2 સ્પેલિંગ લખી જે સાચો સ્પેલિંગ હોય એમાં રંગ પૂરવાનો. જે અહીંથી જે આટલા સુધી બફેલા સુધી આપણે લખવાનું છે અને આગળ બી બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે અંગ્રેજી નામ લખવાના પ્રાણીઓના. નીચે બોક્સમાં મેં સ્પેલિંગ આપ્યા છે તો અહીં આપણે લખીશું ગુજરાતીમાં બકરી. તો પછી નીચે ખાલી જગ્યા કરી લખીશું GOAT, પછી રીત લખશું PEAR. એવી રીતે આ બધા લખીશું, ગુજરાતી ઉપર નામ લખીશું અને અંગ્રેજીમાં નીચે એના પ્રાણીઓના સ્પેલિંગો લખીશું. બરોબર. પ્રશ્ન 3, એ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પક્ષીઓના નામ લખો. તમને એ બોક્સમાં નામ આપ્યા છે તો પહેલાં એ લખશો કૂકડો, મરઘી, કાગડો, બતક અને કબૂતર. પછી નીચે ખાલી જગ્યા કરી તમે સ્પેલિંગ લખશો COCKHEN. બરોબર. એવી રીતે લખવાનું મેં ઉપર સમજાવ્યું છે. આ માય પર અહીંયા લખવાનું બીમાં વાહનોના નામોને યોગ્ય ચિત્રો સાથે જોડો. અહીંયા વાહનોના નામ ચિત્ર દોરવાની જરૂર નથી, તમારે એ લખી દેવાનું સ્કૂટર અને આ બધા સ્પેલિંગો વચ્ચે લખી દેવાના આવી રીતે અને બાજુમાં લખવાનું સ્કૂટર, હેલિકોપ્ટર, ટ્રક, જીપ, બસ, સાયકલ, એરોપ્લેન એટલે વિમાન, ઘોડાગાડી, રિક્ષા અને ટ્રેન એ લખીને પછી આ શબ્દો સાથે જોડી દેવાના, ચિત્ર દોરવાની જરૂર નથી. પ્રશ્ન 4, ચિત્રો ગણો અને શબ્દો લખો. અહીંયા તમારે ગમે તે ચોરસ દોરો, ગોળ દોરો, ગમે તે ચિત્ર દોરીને અહીંયા 1 5 જે લખવાનું હોય ચિત્ર અહીંયા આપ્યા હોય, 5 ચિત્રો આપ્યા તો 5 ચિત્ર ગમે તે ગોળ ચોરસ ગમે તે ત્રિકોણ ગમે તે ચિત્ર તમે દોરી શકો છો. આ જરૂર નથી કે આવા ચિત્રો દોરવા. બરોબર. એમ કરી લખે ચિત્ર દોરીને અહીંયા કાનું કરીને સ્પેલિંગ લખી દેવાનું. આટલું તમારે લેસન કરવાનું છે. આગળના પીડીએમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.